વાવાઝોડાની અસર ચાલુ અને વાવાઝોડું ગુજરાત રાજ્યને કેટલી કરશે અસર તેના વિશે પણ માહિતી, અને સાથે સાથે સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં કેવું રહેશે વાતાવરણ. તો હાલ મિત્રો, હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર રેમાલ વાવાઝોડું આજે સાંજે ત્રાટકવાની સંભાવનાઓ સાથે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના અલગ અલગ વિસ્તારોની અંદર એલર્ટ પણ જાહેર કરવામાં આવી છે. બંગાળની કાર્ની અંદર બને લો પ્રેશર સિસ્ટમ જે હતું એ હવે મજબૂત થઈને તે વાવાઝોડા તરફ આગળ વધી રહ્યું છે. આ સાથે સાથે બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર એલર્ટ પણ જાહેર કરવા દેવામાં આવ્યું છે અને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે. આ સાથે સાથે દરિયાકાંઠે વાવાઝોડું પહોંચતા પહેલાં જ તાકાતવર બને અને ભીષણ વાવાઝોડાની અંદર ભીષણ ચક્રવાતની અંદર તબદીલ થાય એવું પણ હાલ અનુમાન લગાવવામાં આવ્યું છે. તો મિત્રો, ચોમાસું 2024 કેવું રહેશે? તો ગુજરાત રાજ્યની અંદર ચોમાસું ભૂકા કરશે, એટલે કે 106% જેટલું વરસાદ નોંધાય એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. બીજી બાજુ આપણે વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસાની આગાહી વચ્ચે રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર હવે પ્રી મોન્સૂનની એક્ટિવિટીની શરૂઆત થઈ જશે અને તે પ્રી મોન્સૂનની એક્ટિવિટીની શરૂઆત આંધી અને વંટોળ સાથે આવી શકે છે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. અને બીજી બાજુ વાવાઝોડું જે છે, રેમાલ નામનું વાવાઝોડું, તે હવે ધીમે ધીમે આગળ વધી રહ્યું હોવાનું પણ અહેવાલો મળી રહ્યા છે. આ સાથે સાથે ગુજરાત રાજ્યની અંદર હજુ પણ આપણે વાત કરીએ તો આગામી 2-3 દિવસ સુધી હીટવેવની આગાહી પણ રહેલી છે અને સાથે સાથે ઓછે અંશે વધારો ઘટાડો પણ તાપમાનમાં જોવા મળી શકશે. આ ઉપરાંત રાજ્યના અલગ અલગ વિસ્તારો જેવા કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર પ્રી મોન્સૂનની એક્ટિવિટીની શરૂઆત હવે આગળના 1 અઠવાડિયા બાદ થઈ જાય એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તો મિત્રો, ત્યાં સુધી જોડાયા તો અમારી ચેનલ સાથે વિડીયોને લાઇક કરજો અને શેર કરજો, તેમજ કોમેન્ટ પણ જરૂર કરજો અને આપો જ સાથ અને સહકાર આપવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર.